પ્રાર્થના કરીએ જીવંત અને કૃપાળુ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ કે અમે તમારી પવિત્ર ઉપસ્થિતિમાં અહીં હાજર થયા છે અને આ સમય છે કે તમે અમારી સાથે વાત કરો તમારા વચનો અમે સમજી શકીએ આજે અમે જે સાંભળીએ અમે સમજીએ અમે સ્વીકારીએ અમે પાળીએ અને અમે ધન્ય બની જઈએ અમે બધા તમારા હાથોમાં સોંપાઈ જઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકાર કરો ધ લોર્ડ એક મંડળીમાં એવી રીત કે ભજન સેવાની શરૂઆત થાય ત્યારે પાળક સાહેબ એમ કે કે મે ગોડ બી વિથ યુ અને પછી એટલે કે પ્રભુ તમારા બધાની સાથે રહે અને પછી કોંગ્રેગેશન સભાજનો પ્રત્યુત્તર આપે એન્ડ વિથ યુ ઓલ્સો તમારી સાથે પણ એક વખત એવું થયું કે પાળક સાહેબ પુલપીઠ પર આવ્યા અને માઇક ચેક કરતા હતા અને પછી એમને કંઈક ખરાબી લાગી એટલે બોલ્યા સમથિંગ સમથિંગ ઇઝ રોંગ વિથ ધીસ માઇક અને સભાજનો બોલવા લાગ્યા એન્ડ વિથ યુ ઓલ્સો બાળક સાહેબ કહેતા હતા કે આ માઇક સિસ્ટમમાં કંઈક ખરાબી છે અને એ લોકોને જે રોજ જે સાંભળવા માટે ટેવાયેલા હતા અને બસ ચર્ચમાં બેઠા એટલે જે પ્રમાણે બધું રો દર રવિવારે થાય છે એમ થતું રહે અને વચન સાંભળવાનું અને ઘરે જઈએ અને ફરી પાછા હતા તેના તે એટલે આજે જે ટૉપિક છે એને આ સાંભળવા સાથે કનેક્શન છે કેમ કે આજે આપણે આધીનતા વિશે આજ્ઞા પાલન વિશે આપણે જોવા માગીએ છીએ આજે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો રોમનોને પત્ર છઠ્ઠો અધ્યાય પંદરમી કલમથી ત્રેવીસમી કલમમાં જે વચનો લખ્યા છે એના પર આપણે વિચાર કરવા માગીએ છીએ એક વખત એવું બન્યું કે યુદ્ધ ચાલતું હતું ફ્રાન્સ અને પ્રુસિયા નામના દેશ વચ્ચે ફ્રાન્સ અને પૃષિયા વચ્ચે અને પેરિસ શહેર ફરતે જે કોટ હતો એ કોટ પર એક સૈનિકને કે જે કુશળ ગનમેન હતો શૂટિંગમાં જોરદાર એટલે એને ત્યાં રાખવામાં આવ્યો હતો અને કેટલાય દિવસથી આ ફ્રાન્સના પેરિસ શહેરને ઘેરો ઘલવામાં આવ્યો હતો આ જે સૈનિક પિયેરી બારલોટ એની પાસે એ લશ્કરના જનરલ ફ્રાન્સના લશ્કરના જનરલ આવ્યા અને એ શહેર તરફ દર એમને જોવા માટે કહ્યું કે અહીંયાથી તમે આ શહેર તરફ જુઓ અને આ પિયરી સાથે વાત કરતા કહ્યું કે તમે પેલો જે પુલ છે એ દેખાય છે તમને આ પિયરીએ કહ્યું કે હા મને દેખાય છે એની બાજુમાં જે બધી ઝાડી છે ને એની બાજુમાં જે ઘર છે એ તમને દેખાય છે પિયરી બારલોટે કહ્યું હા મને દેખાય છે અને જનરલ નોયલે આ પિયરીને કહ્યું કે તમારો મોટાર સેલથી એ ઘરને ટાર્ગેટ કરો કેમ કે એમાં પૃષિયા આપણા દુશ્મન દેશના જાસૂસો અંદર છુપાયા છે અને આટલું સાંભળતા બિચારા પિયરી પિયરી બારલોટ એકદમ દુઃખી દુઃખી થઈ ગયો બહુ જ દુઃખ થઈ આવ્યું પણ હવે જનરલનો હુકમ હતો એટલે એ પ્રમાણે કરવું જ રહ્યું અને પછી મોર્ટાર સેલ ત્યાંથી છોડવામાં આવ્યો અને એ ઘર તબાહ થઈ ગયું હવે આ જનરલે કહ્યું કે વેલ ડન વેરી ગુડ શોટ યુ હેવ ડન ગ્રેટ થિંગ અને ત્યારબાદ આ જનરલે જ્યારે પિયરી બારલોટની સામે જોયું તો એની આંખોમાં આંસુ હતા એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જનરલને આશ્ચર્ય થયું તું કેમ રડી રહ્યો છે અને આ પિયરી બારલોટે જણાવ્યું કે જે ઘર મેં ઉડાવી દીધું એ મારું પોતાનું ઘર હતું એ મારું સર્વસ્વ હતું એ મારી આખી દુનિયા હતી અને જનરલ પણ ગડગડા થઈ ગયા આવી આધીનતા એક હુકમ પર બસ જે હુકમ કરવામાં આવ્યો એ પ્રમાણે સૂટ કરી નાખ્યું વિચાર પણ કર્યો નહીં આજીજી કરી નહીં કોઈ બીજા રસ્તા વિશે વાત કરી નહીં કંઈક કરો ને મારું ઘર બચી જાય કદાચ મારા ઘરના અંદર હશે એ બચી જાય આધીનતા આધીનતા બહુ અઘરી બાબત છે બહુ જ અઘરી બાબત છે અને આજે પરમેશ્વર આપણી સાથે વાત કરવા માગે છે કે આપણે કેવી રીતે આ દુનિયાના લોકો અને સૈનિકો તરીકે આર્મીમાં જે રીતની ટ્રેનિંગ આપવામાં આવે જે રીતે સૈનિકોને તૈયાર કરવામાં આવે અને સાથે સાથે દુનિયામાં સૌથી વધારે જો કોઈ શબ્દનું અથવા કોઈ બાબતનું અવમૂલ્યન થયું હોય ને તો એ આધીનતાની બાબતનું છે અને સાથે સાથે પ્રભુના વચનોમાં સૌથી વધારે શિક્ષણ એ આજ્ઞા પાલન વિશે આપવામાં આવ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ પોતાનો જીવ આપતા સુધી એ પોતાના પિતા પરમેશ્વર પિતાને તેઓ આધીન થયા અને ત્યારે એમ કરવાથી પણ તેઓ આપણને શીખવી રહ્યા હતા કે આપણે કેવી રીતે પરમેશ્વરને આધીન થઈએ આપણે કેવી રીતે પરમેશ્વરને આધીન થઈએ અને માટે જ પ્રભુના વચનોમાં આપણે જોઈએ છે કે જે ખ્રિસ્તીઓ છે એમણે પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે અને આ છે આધીનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું અને પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવું એ આધીનતા છે પણ આજે આપણે સામાન્ય રીતે જ્યારે લોકો વાતો કરતા હોય ત્યારે પણ આપણે સાંભળીએ છીએ કે બાપરે આ બાઇબલના વચનોને તો આધીન થવાતું હશે કોઈ માણસ સંપૂર્ણ રીતે કેવી રીતે આધીન થઈ શકે આપણે તો બધી બાજુ ફળતા રહેવાનું આપણે તો બધાને સાચવી લેવાના જે પાણીએ મગ ચડે ચડાવી લેવાના અને આપણે પોતાને જાણે જ્ઞાની સાબિત કરતા હોય એવા બધા રૂઢિપ્રયોગો અને એવા શબ્દોનો ઉપયોગ કરીએ હું જે માનું છું મારે જે કરવું છે મારે જે રીતે જીવવું છે એ રીતે જીવવા માટે જગતભરના જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ પરંતુ આજે આપણે પ્રભુના ઘરમાં બેઠા છીએ પ્રભુના વચનો શીખવાને માટે બેઠા છીએ ત્યારે આપણી પાસે આ દુનિયા કે જેમાં આ દુનિયાએ દુષ્ટતા ભૂંડાય અને આ જગતોમાં આ જગતમાં જ્યાં વચન પાડીને જીવી શકાય એવું આપણને શક્ય જ લાગતું નથી એવામાં પ્રભુનું વચન જે આપણી પાસે આવ્યું છે એમાં પાઉલ રોમની મંડળીને લગતા આ બધી વાતો જણાવે છે અને ત્યાં શાસ્ત્ર પાઠમાં આજના શાસ્ત્ર પાઠમાં રોમન છ પંદરમી કલમથી આગળ પણ પંદરમી જ કલમમાં જે લખ્યું છે કે પ્રશ્ન કરે છે પાઉલ પ્રશ્ન કરે છે કે નિયમને આધીન નથી તે માટે શું આપણે પાપ કરીએ અને છઠ્ઠા અધ્યાયની શરૂઆતની પહેલી કલમમાં આ જ પ્રશ્ન કરવામાં આવે છે થોડા ફેરફાર સાથે એમાં લખ્યું છે પાપ કર્યા કરીએ અને પંદરમી કલમમાં લખ્યું છે કે આપણે પાપ કરીએ આપણે નિયમને આધીન નથી તો શું આપણે પાપ કરીએ અથવા પાપ કર્યા કરીએ અને જે લોકો બાઇબલને જાણે છે જે લોકો વચનોને જાણે છે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે છે એવા લોકો પણ ઘણી બધી વખત આ જગતના લોકો સામેલ થઈને પોતાના બચાવ માટે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે હવે તો આપણે કૃપાના સમયમાં જીવીએ છીએ હવે તો આપણે નવા કરારના સમયમાં જીવીએ છીએ હવે આપણે નિયમ શાસ્ત્રને આધીન નથી હવે જૂના કરારની વાતો આપણા માટે છે જ નહીં જૂના કરારની વાતો આપણા માટે છે જ નહીં હવે તો નવો કરાર પ્રભુ શું ખ્રિસ્તની કૃપા હવે તો આપણે સ્વતંત્ર છીએ અને ખ્રિસ્તીઓને મોટું હાથ વગુ આ હથિયાર મળી ગયું છે પોતાની રીતે જીવન જીવવાનું અને પછી કહેવાનું કે અમે તો નિયમશાસ્ત્ર હેઠળ નથી આવતા અમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને કૃપા પ્રાપ્ત થઈ છે ભૂલ થઈ જશે તો માફી માંગી લઈશું અને એ સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણા ભૂતકાળના પાપોની માફી મળે છે વર્તમાનમાં જેવું આપણને લાગે કે આપણે પાપમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે પણ પવિત્ર આત્મા આપણને દર્શાવે કે ખોટું થઈ રહ્યું છે અને એ પાપની માફી મળે અને ભવિષ્યમાં થનાર પાપોની માફી પણ મળે પણ ક્યારે મળે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ ત્યારે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સઘળા અન્યાયથી શુદ્ધ કરવાના માટે તે વિશ્વાસુ અને ન્યાયી દેવ છે અને આપણે એમ માનીએ છીએ કે હવે તો હું મેં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે હું તો દર રવિવારે ચર્ચમાં જઉં છું હું તો પ્રાર્થના પણ કરું છું હું તો બાઇબલ પણ વાંચું છું અને જે આ બધી રોજ બરોજ નાની મોટી ભૂલો થાય છે પ્રભુ માફ કરી દેશે પ્રભુ માફ કરી દેશે ઘણા બધા બહુ જ લિબરલ હોય છે બહુ ઉદાર હોય છે અને પ્રભુને એવા માને છે કે છેવટે તો પ્રભુ બધાને માફ કરી દેશે પ્રભુ જેવટે બધાને માફ કરી દેશે પરંતુ આપણી પાસે જે પ્રભુના વચનો આવ્યા છે ત્યાં જે સોળમી કલમમાં પણ આપણને કહેવામાં આવ્યું છે કે શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના આ પ્રભુનું વચન આપણને જણાવે છે અને એ સોળમી કલમને વધારે સારી રીતે સમજવી હોય અને આ બાબતને વધારે સારી રીતે સમજવી હોય તો ગલાતીઓને પત્ર બીજો અધ્યાય ને સત્તરમી કલમ ગલાતીઓને પત્ર બીજો અધ્યાય અને એની સત્તરમી કલમ પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખીને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપનો પોષક છે કદી નહીં અને આજના શાસ્ત્ર પાઠમાં પંદરમી કલમમાં પણ પ્રશ્ન કંઈક આ જ છે આ જ પ્રશ્ન પાઉલ કરવા માંગે છે કે આપણે નિયમને આધીન નથી એટલે શું આપણે પાપ કર્યા કરીએ અને પાઉલ પોતે કે છે ના એવું ન થાવ ના એવું ન થાવ કેમ કે જો આપણે પાપમાં જીવીએ છીએ તો આપણે મરણ તરફ આગળ વધી રહ્યા છે અનંતકાળિક મરણ નર્ક તરફ આગળ વધી રહ્યા છે અને પ્રભુનું વચન આજે આપણને ચેતવણી આપે છે આપણે જો પાપને આધીન થઈને આગળ વધી રહ્યા છીએ તો મૃત્યુને માટે આપણે આગળ વધી રહ્યા છીએ અને પાપની શિક્ષાને માટે આગળ વધી રહ્યા છીએ પણ સાથે સાથે જો આપણે પ્રભુને આધીન થઈએ છીએ તો આપણે ન્યાયપણાને અર્થે આપણે પ્રભુને આધીન થઈએ છીએ અને ન્યાય પણ આના જીવનમાં આગળ વધીએ છીએ છેવટે જેનાથી આપણને અનંત જીવન સ્વર્ગનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું જીવન આપણને પ્રાપ્ત થાય છે અને મહત્વની વાત જાણી લેવાની એ જરૂર છે કે આપણે માણસો તરીકે બેમાંથી એકના તો દાસ છીએ જ કાં તો પાપના દાસ છેવટે શેતાનના દાસ કે પછી ઈસુ ખ્રિસ્તના દાસ કે પ્રભુના દાસ અને આપણે આ બે માંથી કોઈ એક બાજુ તો છીએ જ કોઈ એમ કહેતો હોય કે હું તો આ બાજુ પણ સાચવી લઈશ અને આ બાજુ પણ સાચવી લઈશ તો એ શક્ય જ નથી એ શક્ય નથી બંને તરફ સાચવી લેવાનું એ શક્ય નથી અને આ બંને જે બાબતો છે એમાં જે અંતિમ સ્થાન છે જે મંજિલ છે જે ડેસ્ટિનેશન છે જે છેવટનો મુકામ છે એ મહત્વની બાબત છે હાલ તો બધાને એમ જ લાગે કે હું મારી રીતે જીવું છું છતાં પણ સ્ટેબલ છું મારી રીતે જીવું છું છતાં પણ આશીર્વાદો તો મળ્યા કરે છે મારી રીતે જીવું છું મને કંઈ તકલીફ નથી અને ઘણી બધી વખત તો જે પ્રભુની સાથે હોય એમને પ્રશ્ન થવા માંડે કે ક્યાં હું ક્યાંક હું ભૂલ તો નથી કરી રહ્યો ને કે પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું પ્રભુના માર્ગમાં ચાલવાનું ન્યાયપણાના માર્ગમાં ચાલવાનું ને બધા દુઃખો મારે સહેવાના અને પેલો દાઉદ પણ ગીતશાસ્ત્ર તોતેરમાં કહે છે એમ કે દુષ્ટતાના ઝાડને ફૂલતું ફાલતું જોયું અને મને પ્રશ્ન થવા લાગ્યો કે હું ફોગટમાં તો પ્રભુની પાછળ નથી ચાલતો ને પણ યાદ રાખજો આપણું અંતિમ સ્થાન આપણો અંતિમ પડાવ એ વધારે મહત્ત્વનો છે આ પૃથ્વી પરનું જીવન નહીં આ તો નાશ પામવાનું છે છે આકાશ તથા પૃથ્વી જતા રહેવાના એનો નાશ મોટો થવાનો છે અને હવે તો બહુ પાસે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું આવવું બહુ પાસે છે કેમકે પ્રભુના બધા વચનો પરિપૂર્ણ થઈ ગયા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવવાને હવે વાર નહીં લાગે એવા સમયમાં આકાશ અને પૃથ્વી બધું જતું રહેશે ટકશે કેવળ પ્રભુના વચનો પ્રભુ શું ખ્રિસ્ત પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલનાર લોકો એ લોકો ટકશે અને બીજી બધી બાબતો એ જતી રહેશે અને આ જે બંને બાબતો છે આજના શાસ્ત્રપાઠમાં લખવામાં આવ્યું છે કે એકવીસમી કલમમાં તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તમને તે વખતે શું ફળ હતું કેમ કે તે કામોનું પરિણામ મરણ છે ઘણા બધાને આપણે ગુજરાતીઓ તરીકે અને દુનિયાભરના બધા લોકો બધે જ આપણે આપણો પોતાનો લાભ શોધીએ મને ક્યાંથી મારો સ્વાર્થ કેવી રીતે સધાય મને કેવી રીતે લાભ મળી જાય મારું કેવી રીતે નામ થાય હું કેવી રીતે છવાઈ જાઉં અથવા તો હું કેવી રીતે બીજા કરતાં અધિક છું એ સાબિત થાય એના માટે આપણે ગમે તે હદે જવા માટે તૈયાર થઈ રોમની મંડળીને પાઉલ લખે છે ત્યારે એ એવા જ લોકોને લખે છે કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો વિશ્વાસના જીવનમાં આગળ વધી રહ્યા હતા અને છતાંય પાપમાં પણ જીવી રહ્યા હતા અને આજની મંડળીનું ચિત્ર પણ એવું જ નથી લાગતું આપણને કશું જાણે કે એ રોમની મંડળી ને ત્યારે આપણી મંડળી એમાં આ પાપના દાસ તરીકે જીવન જીવવું અને એ કોઈ પણ હદે જઈને પોતાના ભાઈને દગો દેવાનો થાય તો દઈ દેવાનો પોતાના જેને બહુ પ્રેમ કરતા હોય એને દગો દેવાનો આપે આવે તો દગો દઈ દેવાનો કેમ કે મારો લાભ થઈ રહ્યો છે કોઈકને હૃદયમાં બહુ દુઃખ થાય ને કોઈ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય દુઃખ થાય મારે શું મારે તો મારો સ્વાર્થ જોવાનો આજે આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ કે કદાચ આપણને આપણને આ પાઉલ જો અત્યારે હોય હયાત હોય તો આપણને ખ્રિસ્તીઓ કે જ નહીં પોતાનું હું હું પણ ઈગો અભિમાન અને એમાં ને એમાં ઘણી બધી વખત મંડળીને બહુ મોટું નુકસાન થઈ જાય છે અને જ્યારે ભાન થાય અને જો આપણે આ પૃથ્વી પર જીવીએ છીએ ત્યાં સુધી કદાચ આપણા કરેલા કામોના માટે શરમ ના આવે પણ નક્કી જાણજો એ દિવસ આવી રહ્યો છે ન્યાયનો દિવસ એ દિવસે શરમાવાનું થશે એ દિવસે શરમાવાનું થશે અને જે અંતિમ સ્થાન જ્યાં જઈ ચડવાનું છે જો પ્રભુ ઈશુ ખ્રિસ્તને આપણે સોંપાઈ ગયા છીએ અને ન્યાયપણાને અર્થે આગના પાલનમાં આગળ વધી રહ્યા છીએ તો તો વાંધો નહીં તો તો આપણો ન્યાય જ નહીં થાય ને પ્રભુ આપણને કહેશે આવો મારા બાપના આશીર્વાદી તો જે જગા તમારા માટે તૈયાર કરવામાં આવી છે એનો તમે લાવો લો એમાં તમે ભાગ લો એમાં તમે આવો જોડાઈ જાઓ અને જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો અને જે લોકો ન્યાયપણાને અર્થે પ્રભુના વચનોને આધીન નથી પ્રભુને આધીન નથી એવા લોકો માટે શરમિંદગી અને ત્યારબાદ અનંતકાળ સુધી રડવું અને દાંત પીસવું થશે રડવું અને દાંત પીસવું થશે અને માટે પ્રગટિકરણ એકવીસ અને આઠમી કલમમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે પ્રગટિકરણ એકવીસ અને આઠ પણ બીકણો અવિશ્વાસીઓ ભ્રષ્ટ થયેલા ખૂનીઓ વ્યભિચારીઓ જાદુ ક્રિયા કરનારા મૂર્તિ પૂજકો તથા અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે અને એ જ બીજું મરણ છે એ જ બીજું મરણ છે કેટલી મોટી ચેતવણી પ્રભુના વચનોમાં આપણને આપી દેવામાં આવી છે ઘણા બધા લોકો આજે એ ડરના માહોલમાં જીવી રહ્યા છે ઘણા બધા લોકો આજે ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ આણી રહ્યા છે અને પ્રભુનું વચન તો એમ કે છે ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ આણવો એટલે એ તો અપરાધ એ અપરાધ ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ આણવો એ અપરાધ અને જ્યારે જ્યારે આપણે આપણો પોતાનો સ્વાર્થ સાંધી લેવાને યત્ન કરીએ છીએ જ્યારે આપણે પાપના દાસ બનીને આગળ વધીએ છીએ જાણીએ છીએ કે આ ખોટું છે છતાં આગળ વધીએ છીએ એનો અર્થ જ એ થાય છે કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી મને ભરોસો નથી મારે પોતે જ મારું કંઈક ભલું કરી લેવા માટે મારે પોતે જ પ્રયત્ન કરવો પડશે અને એમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અપરાધી બની જઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અપરાધી બની જઈએ છે પણ જો આપણે ન્યાય પણ અર્થે આજ્ઞા પાલનમાં આગળ વધીએ છીએ તો બીજો તીમોથી ચોથો અધ્યાય અને આઠમી કલમ બીજો તીમોથી ચોથો અધ્યાય અને આઠમી કલમ હવે મારે સારું ન્યાય પણ આનો મુંગટ રાખી મૂકેલો છે તે તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે આ ખાતરીદાયક વચન આપણને પ્રાપ્ત થાય છે પ્રગટિકરણ ઓગણીસ અને આઠમી કલમ પ્રગટિકરણ ઓગણીસ અને આઠ તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક સણનું વસ્ત્ર પહેરવા દીધું છે તે બારીક સણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે સંતોના ન્યાયી કૃત્યો ખ્રિસ્તીઓએ ન્યાયપણામાં જીવન જીવવું જ પડશે કેમકે જે ગલાતીઓને પત્ર લખતા પણ પાઉલ કે છે બીજો અધ્યાયને સત્તરમી કલમમાં કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કૃપા કરીને આપણને સ્વતંત્ર કરી દીધા અને હવે આપણી મનમાની પ્રમાણે જીવન જીવીએ તો કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપને પોષતા નથી એ પાપ કરવાનો બધાને પરવાનો વેચતા નથી એ લાયસન્સ આપતા નથી કે તમે હવે ખ્રિસ્તમાં છો એટલે તમે મન ફાવે તેમ જીવો એ નિયમશાસ્ત્ર આપણે પાળવું જ રહ્યું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આપણને કહ્યું છે કે નિયમશાસ્ત્રની વાતોનો નાશ કરવાને માટે હું આવ્યો છું એમ તો નહીં પણ નિયમશાસ્ત્રને પરિપૂર્ણ કરવા માટે આવ્યો છું હું નિયમશાસ્ત્રનો છેદ ઉડાવી દેવા માટે નથી આવ્યો પણ હું પોતે નિયમશાસ્ત્ર પાડવા આવ્યો છું અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એમ કે પાડ્યું છે તમે તમે મને અનુસરો મારી પાછળ આવો અને આ નિયમશાસ્ત્ર પાડવા માટે કદાચ વધસ્તંભ ઉચકવો પડશે તો તમારા વધસ્તંભો ઉચકીને પણ મારી પાછળ આવો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમણે પોતે નિયમશાસ્ત્ર પાડ્યું છે અને આપણે ખ્રિસ્તીઓ બધામાંથી લાભ શોધવાનો બધામાંથી કંઈક આપણને ભાવતું આપણને ગમતું આપણા લાભનું અને મારી ઈચ્છા પૂરી થાય એવો પેસેજ ક્યાંકથી ને ક્યાંકથી શોધી લેવાનો અને આ રીતે આપણે જાણે કે વચનોને તોડી મરોડીને પણ આપણે આપણી મનમાની કરવા માટે આગળ વધીએ પરંતુ પ્રભુનું વચન આપણને જે કહે છે પહેલો યોહાન ત્રીજો અધ્યાય ને સાતમી કલમ પહેલો યોહાન ત્રીજો અધ્યાય સાતમી કલમ બાળકો કોઈ તમને ન ભમાવે જેમ તે ન્યાય છે તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે અને મહત્વની વાત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ન્યાયપણાનો જબ્બો પહેરવાને માટે આપે છે પ્રભુ ખ્રિસ્ત આપણે ન્યાય થઈએ પહેલા આપણને ન્યાયી સાબિત કરી દે છે અને એટલે જ હવે ઘણાના મનમાં પ્રશ્ન થાય કે તો શું અમારે સ્વર્ગમાં જવા માટે નિયમશાસ્ત્ર પાડવાનું જો આ પ્રશ્ન થાય છે તો એની સ્પષ્ટતા આ છે હવે હું મારી પોતાની વાત કરું હું સ્વર્ગમાં જવાનો છું એટલે હું નિયમશાસ્ત્ર પાળું છું સ્વર્ગમાં જવાનો છું એટલે હું બાઇબલની વાતો પાડું છું અને જગતના લોકો પોતાના સારા કૃત્યોથી પુણ્ય કર્મો કરીને સ્વર્ગમાં પ્રવેશવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શું જણાવે છે માર્ગ સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વગર બાપની પાસે કોઈ આવી શકતું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આંકે છે એકમાત્ર માર્ગ સ્વર્ગમાં જવાનો પરમેશ્વર પિતા પાસે જવાનો કે જે સ્વર્ગમાં વસે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે આપણને આ બધી વાતો બહુ સામાન્ય લાગે ભાઈ આ તો વર્ષોથી સાંભળતા આવ્યા છે અને છતાંય વર્ષોથી સાંભળીએ છીએ અને છતાંય એ પાપ પણ આપણામાં વર્ષોથી રાજ કરી રહ્યું છે અને આપણે જાણે કે એના ગુલામ હોય એવી રીતે આગળ વધી રહ્યા છીએ અને માટે આપણી પસંદગી આપણી પસંદગી એ આપણું અંતિમ સ્થળ બદલી શકે છે અહીં પાછા થોડા ભૂલમાં ના રહેતા કે અંતિમ સ્થળ એટલે કબ્રસ્તાન નહીં પણ કબરને પેલે પાર જીવન મરણ પછીનું જીવન અને એ સ્થાન આપણું બદલાઈ જાય છે આપણી પસંદગીથી જેમ આજના શાસ્ત્ર પાઠમાં કહ્યું છે પરમેશ્વરની કૃપામાં પાપના દાસત્વમાંથી આપણે ન્યાયપણાના દાસત્વમાં આવીએ છીએ એ સત્તરમી અને અઢારમી કલમમાં એ વાત લખેલી છે અને માટે જે બાબત પાઉલ આ બધી બાબતોનું બહુ સ્પષ્ટતાથી ખુલાસા કરે છે પહેલો કોરણથી છઠ્ઠો અધ્યાય નવથી અગિયારમી કલમમાં લખ્યું છે ત્યાં આ પ્રમાણે છે પહેલો કોરણથી છઠ્ઠો અધ્યાય નવથી અગિયાર શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં ભૂલ ન ખાઓ વ્યભિચારીઓ મૂર્તિ પૂજકો લંપટો વિષયો પૂમૈથુનીઓ ચોરો લોભીઓ છાકટા નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં વળી તમારા મા કેટલાય એવા હતા પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જીવનની શરૂઆત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનતા ગયા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આપણા પિતા પરમેશ્વર પિતા એ પવિત્ર અને આપણે એવા બનતા ગયા પવિત્રીકરણ આપણું થતું જાય ન્યાયીકરણ આપણું થતું જાય અને એમ આપણે પ્રભુની સાથે સદાકાળ રહેવાને માટે આપણે તૈયાર થઈએ આપણે એ તૈયાર થવું પડશે અને આ તૈયાર થવાની જે પ્રક્રિયા છે એ બહુ અઘરી છે એમાં ઘણું બધું સહન કરવામાં આવશે કેમકે પ્રભુના વચનો તો એટલે સુધી કહે છે જેમ ચાંદી અને સોનાને જેમ રૂપાને અગ્નિમાંથી પસાર થવું પડે છે શુદ્ધ થવા માટે એવી જ રીતે વિશ્વાસીને પણ આગમાંથી પસાર થવું પડે છે એટલે કે મુસીબતોમાંથી તકલીફોમાંથી પસાર થવું પડે છે પણ છેવટે અંતિમ સ્થળ જ્યાં આનંદ આનંદ અને આનંદ હશે ત્યાં રહેવાનું એ લાહો પ્રાપ્ત થાય છે કોલોસી એક અને ત્રીજી કલમ તેરમી કલમમાં લખ્યું છે કોલોસી એક તેરમી કલમ તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા આપણને પરમેશ્વરના રાજ્યમાં લાવવામાં આવ્યા છે અને માટે આજના શાસ્ત્રપાઠમાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે અંતઃકરણ અંતઃકરણ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ અંતઃકરણથી પરમેશ્વરને આધીન થવાની વાત છે ન્યાયપણાને આધીન થવાની વાત છે ડોંગ ખાલી ડોંગ નહીં ખાલી દેખાદેખી નહીં પણ અંતઃકરણથી શુદ્ધ હૃદયથી મનથી મનમાં મનમાં બીજી કોઈ જ બાબતો રાખીને પોતાનો સ્વાર્થ નહીં રાખીને મનમાં પોતાનો અહંકાર નહીં રાખીને મનને ખાલી કરીને હૃદયને ખાલી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્થાન આપવાનું કેમ કે આપણે પ્રભુસુ ખ્રિસ્તની પાસે આવીએ છીએ તો ખરા પણ કેટલીક જગ્યા રિઝર્વ રાખીએ છીએ કેટલીક આરક્ષિત રાખીએ છીએ કેટલીક જગ્યા કે ત્યાં તો બસ મારું રાજ ચાલશે આટલામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ નહીં શક્ય બને એ બેવડી બાબતો શક્ય નહીં બને કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની લખેલી સુવાર્તા છઠ્ઠા અધ્યાયમાં એ જણાવે છે કે એક વ્યક્તિ બે માલિકની ચાકરી કરી શકશે નહીં એકની ઉપર દ્વેષ કરશે ને બીજાને પ્રેમ કરશે અને આપણે માણસો લાભને માટે આપણે દોડ્યા જઈએ અને શક્ય છે કે જગતને પ્રેમ કરીએ અને ઈશુનો દ્વેષ થઈ જાય એટલે બધું મન હૃદય ખાલી કરી નાખવાનું છે એને શુદ્ધ કરવાની એ જરૂર છે અને આ જ્યારે ન્યાય પણ આના જીવનમાં આગળ વધીએ છીએ પછી ત્યાંથી પાછા ફરવાનું નથી કેમ કે લૂક નવ અને બાસઠમી કલમમાં કહ્યું છે કે ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી જો પાછા ફરીએ છીએ તો પણ આપણે દેવના રાજ્યને યોગ્ય નથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલા શબ્દો છે અને માટે ન્યાયપણાને અર્થે આપણે પરમેશ્વરને આધીન થઈને આપણા રોજબરોજના જીવનમાં આગળ વધવાનું છે અને આ મેં શરૂઆતમાં જ કીધું એમ કે આધીનતા શબ્દને આપણે બહુ અવમૂલ્ય અવમૂલ્યન કર એનું કરી નાખીશ કેવી રીતે જો મારે કોઈકને મારે કોઈકના ઉપર અધિકાર ચલાવવાનો હોય કેટલાક લોકો જો મારી અંડરમાં હોય તો હું એવી અપેક્ષા રાખું કે બધા મને આધીન થાય અને જો એમ ન થયું તો આવી બને મને આધીન થઈને જીવે આ માણસનો એક સ્વભાવ છે કે એ રાજ કરવા માગે છે બધાના અંદર કંઈક ને કંઈક હોય છે અને કેટલાક ફાવી જાય છે ને કેટલાકને એવી તક મળતી નથી બાકી બધાના હૃદયમાં એવી ઝંખના તો હોય કે મારો પડ્યો બોલ જીલાતો હોય હું જેમ કહું એમ જ થવું જોઈએ અને એમાં આ આધીનતાને પછી ત્યાંથી એ આધીનતા વિશે આપણા વિચારો પાછા કંઈક અલગ જ હોય અને એને આપણે આપણી રીતે મૂલવતા હોય અને એમાં પાછું વળીને જોવાનું જ અને મને ખબર છે છે કે કે આવા અનુભવો બધાને થયા જો આપણે કોઈકના અંદરમાં છીએ આધીન છીએ તો ઘણું બધું સહન કરવા માટે તૈયાર રહેવાનું આ જગતના ધારાધોરણો જ કેમકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે માથીની લખેલી સુવાર્તા વીસમાં અધ્યાયમાં એવું બન્યું કે પેલા બે જણ બે ભાઈઓ યોહાન અને યાકુબ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે એમની માને મોકલીને કેવડાવે છે કે તારું રાજ્ય આવે ત્યારે મારા બે દીકરા યોહાન અને યાકુબને તારે ડાબે ને જમણે રાખજે ઈસુ ખ્રિસ્ત કે છે એ કામ મારું નથી અને તમે સમજતા નથી તમે શું માગી રહ્યા છો એ કહે છે કે જે પ્યાલો હું પીવા જઈ રહ્યો છું એ શું તમે પી શકો છો અને કે છે હા અમે પી શકીએ છીએ અને પાછળથી જોકે એમણે પીધો પણ એટલે કે શિષ્યોએ સહન પણ કર્યું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે મારા અખત્યારમાં નથી એ તો બાપનું કામ છે કોને ક્યાં બેસાડવા પછી આ બે જણ પર પેલા બીજા દસ જણ ગુસ્સે થઈ ગયા આ છે ખ્રિસ્તી મંડળીની વાસ્તવિકતા ત્યાં બાર હતા ને અહીંયા મોટી સંખ્યામાં છે પણ બધામાં આ મહાત્વાકાંક્ષા અધિકાર સત્તા હાંસિલ કરવાનું બધાનામાં ક્યાંક ને ક્યાંક હોય એટલે પેલા દસ જણા પાછા ગુસ્સે થઈ ગયા તે સિફારસ કરી દીધી તે ભલામણ કરી દીધી તમે બે જણા વહેલા ઉઠ્યા તમે કેવી રીતે આવી વાત કરી શકો તમારે બેને જ બેસવું છે અમને નથી બેસવા દેવા પિતર તો કહેતો હશે જ્યાં હોય ત્યાં ઈસુ મને પહેલો આગળ કરે છે અને તમારે બે જણને બેસી જવું છે અંદરો અંદર ચર્સા ચડસી બોલો આવું થાય છે કે નથી થતું કેમ કે કોઈ આપણને આધીન થાય એવું આપણને બહુ ગમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ શાસ્ત્ર પાઠમાં લગભગ પચીસમી કલમમાંથી વીસ અને પચીસમી કલમમાં એમ કે છે કે જગતના લોકોને રાજાઓ હોય એમને અધિકારીઓ હોય અને એ અધિકાર ચલાવે એ સત્તા ચલાવે એવું તમારામાં ના થાય એવું આપણામાં ન હોય આપણામાં એવી ઈચ્છા જ ના હોવી જોઈએ કે હું આટલા લોકોને મારા તાબે રાખું કે હું જે કહું એ પ્રમાણે થવું જોઈએ બધા મને આધીન થવા જોઈએ એવું ન હોવું જોઈએ કેમ કે પ્રભુ ઈસુ એમ એમ કે છે માણસનો દીકરો સેવા કરાવવાને માટે નહીં પણ સેવા કરવાને માટે આવ્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાછું એમ કીધું જે કોઈ મોટો થવા ચાહે એ સર્વનો દાસ થાય એ સર્વનો દાસ થાય આપણે આજ દિન સુધી કદાચ શેતાનના દાસ રહ્યા પાપના દાસ રહ્યા પણ જે નિર્ગમન એકવીસમાં અધ્યાયમાં પાંચમી કલમથી આગળ લખ્યું છે એ પ્રમાણે કે હવે બહુ થઈ આ પાપની ગુલામી આ શેતાનની ગુલામી હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જઈએ એમના દાસ બની જઈએ એમના ગુલામ બની જઈએ એમને સોંપાઈ જઈએ અને જે આ બોન્ડ સર્વન્ટ જે શબ્દ ઇંગ્લિશ બાઇબલમાં આપ્યો છે અને જે દાસ ટ્રાન્સલેશન કરવામાં આવે છે ને નિર્ગમનમાં પણ એ કેવું કે સાત વર્ષ થાય એટલે યહૂદી દાસને છૂટો કરવામાં આવે જા ભાઈ તું તારાવા રસ્તે સાતમા વર્ષે પણ કોઈ દાસને માલિકે એનું લગ્ન કરાવ્યું હોય એને સંતાનો થયા હોય અને એ દાસ પોતાની પત્નીને પ્રેમ કરે છે પોતાના સંતાનોને પ્રેમ કરે છે પોતાના માલિકની સાથે રહેવા માંગે છે તો એ વ્યક્તિને સભાજનોની આગળ લાવવામાં આવે એનો કાન વીંધવામાં આવે અને પછી એ સદાકારના માટે એ માલિકનો દાસ થઈ જાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર આપણી પાસેથી આવી અપેક્ષા રાખે છે અને ખોટા બ્રહ્મા ના રહેતા કે મેં મારી ક્ષમતાએ બધું હાંસિલ કર્યું છે મારા દેખાવના કારણે મને સારી પત્ની મળી કે સારો પતિ મળ્યો આ તો અમારું ફેમિલી આ તો મારી જોબ આ તો મારી ઇન્કમ એના માટે નહીં પરમેશ્વરે આપ્યું છે એ આપણો શ્વાસો શ્વાસ ચલાવે છે એમણે આપણને જીવતા રાખ્યા છે એમના તરફથી બધું પ્રાપ્ત થયું છે અને ન્યાયપણાને અર્થે એમને આધીન થવાનો છે એમને આધીન થવાનું છે સોંપાઈ જવાનું છે આપણા ઉપર એ ચિહ્ન લાગી જવું જોઈએ કે આ તો ખ્રિસ્તનો આ તો ખ્રિસ્તનો લોકોને આપણી પાસે આવીને કોઈની ચાળી ચુગલી કરતા કે કોઈની ખોટી વાતો કરતા ડર લાગવું જોઈએ અરે અહીંયા ક્યાં કહું છો આ તો પાછો ખ્રિસ્તનો છે કોઈકને જેને કહેવાનું છે એને જ કહી દેશે અથવા તો મને વચનોમાંથી કંઈક સંભળાવી દેશે આવી આવું ખ્રિસ્તીપણું પરમેશ્વર આપણી પાસે ઝંખે છે અને આપણે આપણી રીતે જીવવા ટેવાયેલા છે પણ આજે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે આ અધીનતાની બહુ મોટી કિંમત અને આપણને આશીર્વાદ મળે આપણને આ કૃપાનો સમય મળે આપણે નિયમશાસ્ત્રના બંધનોમાંથી અને બધા નિયમો પાળવામાંથી એટલે કે અર્પણને લગતા નિયમોમાંથી અને બધામાંથી જે મુક્તિ મળી છે આપણને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ના રક્તથી ને વધસ્તંભ પર જડાઈ જવાથી પરમેશ્વરને આપણી વચ્ચેનો જે પડદો ચિરાઈ ગયો જે અંતર હતું મીટી ગયું જે દુશ્મનાવટ હતી એ સમાધાન થઈ ગયું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે પરમેશ્વર પિતાના સાનિધ્યમાં જઈ શકીએ એમની સાથે વાત કરી શકીએ અને આપણે એમનું બળ પામી શકીએ એમની હિંમત આપણને પ્રાપ્ત થાય એમની સમજ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય અને બદલામાં આપણે એમને પ્રેમ કરીએ કેમ કે પ્રેમ હશે તો જ આધીનતા આવશે ઘણા બધા લોકો પોતાના જીવનસાથીને આધીન રાખવા માગે છે પણ એ બાઇબલના વચનો પ્રમાણે એ આધીનતામાં જો પ્રેમ નથી એકબીજાને આધીન રહેવાનું છે પણ એમાં જો પરમેશ્વરનો પ્રેમ નથી તો એ રીત ખોટી છે અને એટલે કોઈ પણ સંબંધ હોય માણસો તરીકે આપણે પરમેશ્વરનું વચન કે છે પિતર પહેલો પહેલો પિતર ચોથો અધ્યાયને આઠમી કલમમાં લખ્યું છે હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમે ઊંડાણથી એકબીજાને પ્રેમ કરો કેમ કે પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે એટલે કે પ્રીતિ પાપની અસરોને મિટાવી દે છે અને હું તો જ્યારે જગત તરફ દ્રષ્ટિ કરું છું ત્યારે બધે પાપની જ અસરો દેખાય છે હું તો મંડળીમાં અને આપણા લોકોમાં અને સમાજમાં જ્યારે જોઉં ત્યારે પાપની અસરો દેખાય છે એ કેવી રીતે ઢંકાશે અથવા તો એ કેવી રીતે દૂર થશે કેવી રીતે આ ચડસા ચડસી અને બધું હાંસિલ કરી લેવાનું અને કજ્યા કંકાસ અને આ બધી બાબતો ક્યારેય ખ્રિસ્તી લોકોમાંથી બહાર નીકળશે જ્યારે આપણે પરમેશ્વરના પ્રેમથી ભરપૂર થઈ જઈશું આપણે પરમેશ્વરના વચનોને આધીન થઈશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરમેશ્વર પિતાને આધીન થવા માટે સૌથી પહેલી અને સૌથી મોટી આજ્ઞા પરમેશ્વરને પ્રેમ કરવો અને પડોશીઓને પ્રેમ કરવો ત્યાંથી આધીનતાની શરૂઆત થાય છે અને પછી કોઈ કોઈનો બોસ થવા માટે અંદરથી ઈચ્છા નહીં રાખે અને કોઈ કોઈના દ્વારા કોઈનું શોષણ નહીં થાય આજે કામના સ્થળે આજે જે તે સ્થળે જ્યાં પણ જુઓ ત્યાં ઘણું બધું શોષણ અને અન્યાય અને આવી બધી બાબતો પ્રવર્તમાન છે આ બધી પાપની અસરો છે પણ પ્રીતિ પાપની અસરોને દૂર કરે છે ઢાંકી દેશે અને પરમેશ્વરનું રાજ્ય લાવે છે આવો આપણે બધા ઘણા બધા હશે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું ઘણા બધા યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે જો જીવન સોંપ્યું છે છતાં પણ પાપની ગુલામી અથવા દાસત્વ આવી ગયું અથવા પાપમાં જીવન જીવ્યા તો થોડી પળો આપણે શાંત રહીએ આપણે આજે આપણી એ બધી બાબતોને યાદ કરીએ જેમાં આપણે પાપમાં સામેલ થયા હતા આપણા વિચારોથી આપણા વર્તનથી આપણા બોલવા દ્વારા જો આપણે પાપ કર્યું છે અત્યારે જ માફી માગીએ અત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જઈએ કેમ કે જો આપણે આપણા પાપ કબૂલ કર્યા નથી ને એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા તો શું થશે માટે આવો આપણે હાલ જ માન્યકાળ છે આપણે બધા આપણા પાપોની માફી માંગીએ કબૂલ કરીએ વિચારથી વાણીથી વર્તનથી કરેલા પાપની માફી પામી લઈએ અને બીજી મહત્ત્વની વાત ન્યાયપણાને અર્થે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈ જઈએ એમને સોંપાઈ જઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપીએ આપણા હૃદયને ખાલી કરીને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મારા હૃદયમાં આવો તમે મારા જીવનમાં આવો થોડી પળો આપણે શાંત રહીએ પરમેશ્વર પિતા મારા તમામ પ્રકારના પાપ પ્રાથની મને માફી આપો અહીંયા જેઓ તમારા સાનિધ્યમાં નમ્યા છે તમે અમારી સાથે વાત કરી છે વચનના પ્રકાશમાં પ્રભુ અમે ફરીથી તમને સોંપાઈ જઈએ છે હું મારી જાતને અહીંયા ઉપસ્થિત બધાના માટે મારી વિનંતી છે એક પણ વ્યક્તિ રહી ન જાય બધાના ઉપર તમારી કૃપા થાય મને સ્વર્ગમાં જવાનું મારું નક્કી થઈ ગયું છે માટે પ્રભુ તમારો આભાર માનો છો અને હવે કોઈ બાબત મને તમારી પાસે આવતા રોકશે નહીં જ્યારે એ સમય આવશે ત્યારે હું તમારી સાથે હોઈશ આવી ખાતરી પ્રભુ તમામ તમારા લોકોને આપો કે અમે ઉપરની વાતો પર ચિત લગાડીએ અને જગતની વાતોમાં નહીં માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મારા હૃદયમાં રહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે આ તમારા લોકોના હૃદયોમાં રહો અમારા જીવનોમાં રહો તમારા પ્રેમથી અમને બધાને ભરી દો અને પ્રેમ એ પાપની અસરોને મિટાવી દે એવી ખાસ વિનંતી કરું છું જેઓ તમને સોંપાયા છે એ બધાને નવી શરૂઆત નવા જીવનમાં તમે સહાય કરજો મદદ કરજો તમારા આત્માનું ભરપૂરીપણું આપજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકાર કરો આ